हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। बधाज मजा में हसो। गई काले आपणे पाठ नंबर 6 जैविक क्रियाओ विषे आपणे बात करी, जेनी अंदर जैविक क्रिया एटले शुं एनी आपणे समज मेळवी हती। એ ઉપરાંત આપણા સજીવોના શરીરની અંદર ઐચ્છિક ક્રિયાઓ કોને કહેવાય, અનૈચ્છિક ક્રિયાઓ કોને કહેવાય એના વિશેની પણ આપણે બધાએ સમજ મેળવી। તદુપરાંત આણ્વીય ગતિ શા માટે જરૂરી છે એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી। આજે આપણે બીજા चार प्रश्नों की चर्चा करवानी छे। जेम के आपणो विज्ञान अने टेक्नोलॉजी जे पाठ्यपुस्तक छे एनी अंदर पेज नंबर 95 ऊपर इंटेक्स ना चार प्रश्नों आपेला है। आ इंटेक्स ना जे चार प्रश्न छे एना विषेनी आपणे विस्तृत समझ रही ए मेळवानी है। એ ઉપરાંત જો તમારી પાસે નવનીત હોય તો નવનીતની અંદર પેજ નંબર 8 ઉપર ઇન્ટેક્સ પ્રશ્નોત્તર એવું ટાઇટલ આપેલું છે, જેની અંદર પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7 ની ચર્ચા આજે આપણે કરીશું। જેની અંદર પહેલો પ્રશ્ન છે, શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે। હવે આપણે બધાય જાણીએ કે દરેક સજીવોની અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજન બે ક્રિયા દ્વારા પહોંચતો હોય, એક પ્રસરણની ક્રિયા દ્વારા અને બીજું એક સજીવોની અંદર એક સુવ્યવસ્થિત તંત્ર આવેલું હોય એના દ્વારા ઓક્સિજન વાયુ રહ્યો એ દરેક કોષ સુધી પહોંચતો હોય। આપણા પર્યાવરણની અંદર જે સજીવોની રચના સરળ છે, એટલે કે જે સજીવોના શરીર એક કોષથી બનેલા, એટલે કે એક કોષી સજીવો, અને એવા જ સરળ બહુકોષી સજીવો કે જેની અંદર એક કરતા વધારે કોષ છે પણ ઘણા બધા કોષ નથી, થોડા કોષથી જ એની રચના રહી એ બનેલી હોય, તો આવા જે સજીવો છે એક કોષી સજીવો અને સરળ બહુકોષી સજીવો, એના જે કોષો રહ્યા એ વાતાવરણના ઓક્સિજન સાથે સીધા સંપર્કમાં હોય છે, તેથી આવા સજીવો રહ્યા એ સરળતાથી ઓક્સિજન વાયુ લઈ અને પ્રસરણ કરી અને દરેક કોષ સુધી ઓક્સિજન રહ્યો એ પહોંચાડતા હોય। પ્રસરણ એટલે એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં જવાની ક્રિયા, જેને આપણે સામાન્ય રીતે પ્રસરણ તરીકે ઓળખી શકીએ। તો જે આ એક કોષી સજીવો છે અને સરળ બહુકોષી સજીવો છે એવું આ પ્રસરણ દ્વારા ઓક્સિજન વાયુ રહ્યા એને દરેક કોષ સુધી પહોંચાડતા હોય। જ્યારે આપણા પર્યાવરણની અંદર રહેલા જે જટિલ બહુકોષી સજીવો છે કે જેની રચના ઘણા બધા કોષથી બનેલી છે, કે દાખલા તરીકે ગાય, ભેંસ, બકરી, મનુષ્ય, આ બધા જટિલ બહુકોષી સજીવો છે, આ સજીવોની અંદર રહેલા જે કોષો છે એ બધા જ કોષો સીધા વાતાવરણમાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં નથી, પરિણામે પ્રસરણ દ્વારા ઓક્સિજન રહ્યો
એ દરેક કોષ સુધી પહોંચે નહીં, અને જ્યાં સુધી દરેક કોષ સુધી ઓક્સિજન વાયુ નહીં પહોંચે ત્યાં સુધી આપણા શરીરની અંદર ચાલતી જૈવિક ક્રિયા માટેની શક્તિ રહી એ આપણને મળશે નહીં. પરિણામે જે સજીવો જટિલ બહુકોષી છે કે જેના શરીરના કદ રહ્યા એ મોટા છે, તેવા સાદા પ્રસરણ દ્વારા ઓક્સિજન વાયુ શરીરના દરેક અંગ સુધી પહોંચાડી શકતા નથી. એટલા માટે આવા જે જટિલ બહુકોષી જે સજીવો છે એની અંદર સુવ્યવસ્થિત એક તંત્ર કામ કરે કે જેના દ્વારા ઓક્સિજન વાયુ રહ્યો એ દરેક કોષ સુધી પહોંચી શકે. કે જેમ આપણે મનુષ્ય હી તો આપણા શરીરની અંદર ઓક્સિજન વાયુ લેવા માટે અને ઓક્સિજન વાયુને દરેક કોષ સુધી પહોંચવા માટે શ્વસન તંત્ર અને પરિવહન તંત્ર રહ્યા એ કાર્ય કરતા હોય કે જેના દ્વારા આપણા શરીરના દરેક કોષ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન વાયુ મળે, કોષમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન થાય અને આપણને જૈવિક ક્રિયા કરવા માટેની શક્તિ મળે. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જો માનો કે આપણા જટિલ બહુકોષી જે સજીવો હોય એની અંદર આવું પ્રસરણ દ્વારા ઓક્સિજન વાયુ પહોંચવાની ક્રિયા થતી હોય તો કેવી મુશ્કેલી આપણને પડે. કે દાખલા તરીકે મનુષ્ય હે તો મનુષ્યની અંદર ફેફસામાંથી ઓક્સિજનનો એક અણુ હોય એને આપણા શરીરનો સૌથી નીચેનો ભાગ એટલે પગનો અંગૂઠો, એ અંગૂઠા સુધી ઓક્સિજનના અણુને પહોંચાડવા માટે પ્રસરણની ક્રિયા દ્વારા પહોંચાડવા માટે 3 વર્ષ જેટલો સમય લાગે. તો એનો મતલબ તો એવો થયો કે જે ઓક્સિજન રહ્યો એ પહોંચે તે પહેલા તો એ કોષો રહ્યા એને શક્તિ મળે નહીં અને કાર્ય કરતા બંધ થઈ જાય. તો એનો સીધો મતલબ એવો થયો કે જે જટિલ બહુકોષી સજીવો હે એ જટિલ બહુકોષી સજીવોમાં પ્રસરણની ક્રિયા દ્વારા ઓક્સિજન દરેક કોષ સુધી પહોંચી શકે નહીં. પરિણામે જટિલ બહુકોષી સજીવોની અંદર દરેક કોષ સુધી ઓક્સિજન વાયુને પહોંચાડવા માટે એક સુવ્યવસ્થિત તંત્રની જરૂર પડે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા કયા માપદંડનો ઉપયોગ કરીશું. એટલે કે જે જીવંત એ સજીવ છે, તો જે જીવંત પદાર્થોની અંદર, પદાર્થો તો આપણે ના કહીએ પણ જે જીવંત છે એની અંદર જે સજીવોના લક્ષણો દર્શાવતા હોય એ માપદંડો ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ જીવંત છે એટલે કે આ સજીવ છે. જેમ કે સજીવ છે એ નક્કી કરવા માટે દરેક સજીવ રહ્યો એ હલનચલન કરી શકતો હોવો જોઈએ, એવી જ રીતે દરેક સજીવ રહ્યો એની વૃદ્ધિ થતી હોવી જોઈએ, એટલે કે દરેક સજીવ નાનો હોય એમાંથી મોટો થતો હોવો જોઈએ, એના અંગો રહ્યો એનો વિકાસ થતો હોવો જોઈએ. એ જ રીતે દરેક સજીવ રહ્યો એ શ્વાસોશ્વાસની ક્રિયા રહી એ કરતો હોવો જોઈએ, એટલે કે સામાન્ય ભાષામાં આપણે વાત કરી તો એ ઓક્સિજન વાયુ લેતો હોય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતાના શરીરની અંદરથી બહાર કાઢતો હોવો જોઈએ, તો એને આપણે સજીવ તરીકે ઓળખી શકીએ. એવી જ રીતે દરેક સજીવ રહ્યો એની અંદર પ્રજનનની ક્રિયા રહી એ થતી હોવી જોઈએ. આવા બધા જ માપદંડો દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આ પર્યાવરણની અંદર કોણ જીવંત સ્થિતિમાં છે અને કોણ નિર્જીવ સ્થિતિમાં છે, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ સજીવો રહ્યા એ જીવંત છે અને આ પદાર્થો રહ્યા એ નિર્જીવ છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે જે સજીવો છે એ સજીવો રહ્યા
એ પોતાના શરીરની અંદર વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે. એવી જ રીતે વિવિધ ક્રિયાઓ કરવા માટે શક્તિની જરૂર પડતી હોય છે. એવી જ રીતે કોષના બંધારણ માટે બીજા પદાર્થોની જરૂર પડતી હોય છે. આ બધા જ પદાર્થો આપણને અને વનસ્પતિને ક્યાંથી મળતા હશે એના વિશેની આપણે વાત કરવાની છે. એટલે કે બાહ્ય કાચી સામગ્રી આપણને અને વનસ્પતિને કઈ રીતે મળે એની વાત આપણે કરશું. જેવી રીતે વનસ્પતિ છે તો એ પોતાની જૈવિક ક્રિયા કરવા માટે પોતાના શરીરની અંદર શક્તિ ઉત્પન્ન કરવા માટે એક ક્રિયા કરે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. પરંતુ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે તેને બાહ્ય કાચી સામગ્રી તરીકે બે પદાર્થોની જરૂર પડશે. પહેલો પદાર્થ જેનું નામ કાર્બન ડાયોક્સાઇડ CO2, કાર્બન અને ઓક્સિજનનું એક અકાર્બનિક સંયોજન કાર્બન ડાયોક્સાઇડ, અને બીજો પદાર્થ છે પાણી H2O, હાઇડ્રોજન અને ઓક્સિજનનું એક સંયોજન. એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે બાહ્ય કાચી સામગ્રી તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરતી આપણને જોવા મળે છે. એવી જ રીતે બીજા જે સજીવો છે એ પોતાના શરીરની અંદર શક્તિ ઉત્પન્ન કરવા માટે અથવા ઉર્જા ઉત્પન્ન કરવા માટે અથવા પોતાની જૈવિક ક્રિયા કરવા માટે એ પોતાની ખાદ્ય સામગ્રી રહી એનો ઉપયોગ કરશે. ખાદ્ય સામગ્રી તરીકે કાર્બન આધારિત જે સ્ત્રોત છે એનો એ ઉપયોગ કરતા હોય છે, અને એ ઉપરાંત ઓક્સિજન વાયુની મદદથી મનુષ્ય અને બીજા જે સજીવો રહ્યા એ પોતાની કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરતા હોય છે. હવે પ્રશ્ન આપણા માટે એ છે કે કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત કયા? તો કે જેને આપણે રોજબરોજ જેનો ઉપયોગ કરતા હોય એવા પદાર્થો, જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષાર, પાણી, આ બધા જ રહ્યા એ કાર્બન આધારિત બાહ્ય કાચી સામગ્રી છે, જેના દ્વારા સજીવોને શક્તિ મળતી હોય છે, જેના દ્વારા સમારકામ માટેનો પદાર્થ મળતો હોય છે, અને જૈવિક ક્રિયા કરવા માટેની ઉર્જા રહી એ આ કાચી સામગ્રીની અંદરથી મળતી હોય છે. એમાં સૌ પ્રથમ આપણે કાર્બોદિત વિશેની વાત કરી કે આપણે એવા કયા પ્રકારના ખોરાક ખાઈએ તો જેથી કરીને આપણા શરીરને જરૂરી એવો કાર્બોદિત પદાર્થ રહ્યો એ આપણને મળી રહે. તો જે પદાર્થોને માંથી આપણને કાર્બોદિત મળતો હોય એને કાર્બોદિતના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે. તો એવા કયા કયા પદાર્થ હોય કે જેને ખોરાકમાં આપણે લઈએ, ખાદ્ય સામગ્રી તરીકે જેનો ઉપયોગ કરીએ, તો એની અંદરથી આપણને કાર્બોદિત નામનો પદાર્થ મળે? જેમ કે વિવિધ પ્રકારના ધાન્યો, જેવા કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરેમાંથી આપણને કાર્બોદિત ખાદ્ય સામગ્રી તરીકે મળે, કાર્બોદિત આપણને શરીરને મળી રહેતો હોય. એવી જ રીતે વિવિધ પ્રકારના કંદમૂળ, જેવા કે બટાટા, સુરણ, શકરિયા વગેરેમાં પણ પૂરતા પ્રમાણમાં શરીરને જરૂરી હોય એવો કાર્બોદિત રહ્યો એ આપણને મળતો હોય છે.
એવી જ રીતે વિવિધ પ્રકારના ગળ્યા પદાર્થો જેવા કે શેરડી, ગોળ, મધ વગેરેમાંથી પણ આપણા શરીરને જરૂરી એવો કાર્બોદિત પદાર્થ રહ્યો એ આપણને મળતો હોય છે. એવી જ રીતે વિવિધ પ્રકારના ફળ જેવા કે ચીકુ, કેળા, સફરજન વગેરેમાંથી પણ આપણા શરીરને ઉપયોગી થાય એવો કાર્બોદિત આપણને મળતો હોય છે. અને આ કાર્બોદિત આવા બધાય જુદા જુદા પદાર્થોમાંથી આપણને મળે છે, જેને આપણે કાર્બોદિતના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખી શકીએ. આ બધા જ પદાર્થોમાંથી આપણા શરીરની અંદર કાર્બોદિત રહ્યો એ મળે અને કાર્બોદિતનું પાચન થઈ અને સરળ પદાર્થ બને, જેને આપણે ગ્લુકોઝ કહીએ. અને આ ગ્લુકોઝ રહી એ આપણા શરીરની અંદર જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ રહી એ આપણા શરીરમાં પૂરી પાડતા હોય છે. પછી બીજી આપણી બાહ્ય કાચી સામગ્રી છે જે કાર્બન આધારિત છે, જે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થ છે, જેનું નામ છે પ્રોટીન. આ કેવા પ્રકારનો આપણે ખોરાક ખાઈએ તો એની અંદરથી આપણને પ્રોટીન મળે, જેને આપણે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખી શકીએ. જેમ કે ખોરાકની અંદર આપણે વિવિધ પ્રકારના કઠોળ જેવા કે મગ, અડદ, ચણા, વાલ, વટાણા વગેરેનો જો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો એની અંદરથી આપણને પુષ્કળ પ્રમાણમાં, વધુ પ્રમાણમાં પ્રોટીન રહ્યું એ મળતું હોય છે. અને આ પ્રોટીન આપણા શરીરની અંદર જૈવિક ક્રિયા કરવામાં મદદરૂપ થતું હોય. એ ઉપરાંત બીજા પણ ઘણા બધા એવા સ્ત્રોત છે કે જેની અંદરથી આપણને પ્રોટીન રહ્યું એ મળતું આપણને જોવા મળે છે, જેવા કે દૂધ, ઈંડા, માંસ અને માછલી માંથી પણ આપણા શરીરને જરૂરી હોય, આપણા શરીરને જરૂરી હોય એવું પ્રોટીન મળતું હોય છે. તો આ બધા રહ્યા એ પ્રોટીનના મુખ્ય સ્ત્રોત છે. અને આ પ્રોટીન આપણા શરીરની અંદર પાચન થઈ અને એની અંદરથી સરળ કાર્બનિક પદાર્થ એટલે કે એમિનો એસિડ બનાવે, અને આ એમિનો એસિડ આપણા શરીરની એટલે કે આ પ્રોટીન રહ્યું એ આપણા શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી થાય, આપણા કોષના સમારકામની અંદર ઉપયોગી થાય અને શરીરના બંધારણોના ફેરફાર કરવા માટે આ પ્રોટીન રહ્યું એ આપણા શરીરમાં અગત્યતા ધરાવતું હોય છે. ત્યાર પછી કાર્બન આધારિત આપણી ખાદ્ય સામગ્રી છે એનો ત્રીજો પદાર્થ જેનું નામ છે ચરબી. ચરબી આપણને ક્યાં ક્યાં પદાર્થોની અંદરથી મળે, જેમ કે વિવિધ પ્રકારની વનસ્પતિ જ પેદાશો કે મગફળી, કાજુ, બદામ, તલ, અખરોટ, આ બધી જ વનસ્પતિ જ પેદાશ છે, આની અંદરથી આપણે પુષ્કળ પ્રમાણમાં ચરબી રહી એ મળી રહેતી હોય છે. એ ઉપરાંત વિવિધ પ્રાણીજ પેદાશો જેવી કે ઈંડા, માંસ, માછલી એમાંથી પણ આપણને ચરબી રહી એ મળતી હોય છે. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટોમાંથી પણ આપણને પૂરતા પ્રમાણમાં ચરબી રહી એ મળતી હોય છે. અને આ ચરબી આપણા શરીરની અંદર પાચન થઈ અને ફેટી એસિડ નામનો ઉપયોગી થાય એવો પદાર્થ બનતો હોય છે. અને આ ચરબી દ્વારા આપણા શરીરને ગરમી મળે છે, પુષ્કળ પ્રમાણમાં આપણને શક્તિ મળે છે, વિષમ પરિસ્થિતિ હોય ત્યારે આપણને વધારાની શક્તિ તરીકે આ ચરબી રહી એ ઉપયોગી થતી આપણને જોવા મળે છે. તો આવા કાર્બન આધારિત ત્રણ પદાર્થો કાર્બોદિત, પ્રોટીન, ચરબી જે આપણા શરીર માટેની બાહ્ય કાચી સામગ્રી છે, એ ઉપરાંત
એ સિવાયના બીજા બે પદાર્થો છે, જેમાંનો એક છે વિટામિન અને બીજો છે ખનિજ ક્ષાર. વિવિધ પ્રકારના વિટામિન, જેમ કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, આ બધા જ વિટામિનો રહ્યા એનો મુખ્ય સ્ત્રોત કયો? આ વિટામિનો રહ્યા એ આપણને કેની અંદરથી મળે? તો જો ખોરાકની અંદર આપણે લીલા પાંદડાવાળા શાકભાજી તથા વિવિધ પ્રકારના ફળોનો ઉપયોગ કરીએ તો એની અંદરથી જુદા જુદા પ્રકારના વિટામિન્સ રહ્યા એ આપણને મળતા હોય. કે દાખલા તરીકે આપણે ગાજર, મૂળા આવા પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈ તો એની અંદરથી આપણે વિટામિન એ મળે. ખાટા ફળો જેવા કે દ્રાક્ષ, સંતરા, મોસંબી, કાચી કેરી આવા પદાર્થોનો જો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો એની અંદરથી આપણને વિટામિન સી મળે. એવી જ રીતે જો આપણે સવારના જે સૂર્યના કિરણો હોય એની સામે આપણે ઊભા રહીએ તો આપણને વિટામિન ડી રહ્યું એ મળતું જોવા મળે. એટલે એનો મતલબ એવો થયો કે આવી વિવિધ પ્રકારના બાહ્ય કાચી સામગ્રીની અંદરથી આપણે વિટામિન રહ્યું એ મળતું હોય અને આ વિટામિન આપણા શરીરની અંદર ખૂબ જ અગત્યતા ધરાવે. એવી જ પ્રકારનો પાંચમો પદાર્થ જે આપણા સજીવોની કાર્બન આધારિત બાહ્ય સામગ્રી છે જેનું નામ છે ખનિજ ક્ષાર. આ ખનિજ ક્ષાર પણ લીલા પાંદડાવાળા શાકભાજી, વિવિધ પ્રકારના ફળો, દૂધ, માછલી, ઈંડા, મીઠું વગેરેમાંથી આપણને મળતા હોય છે અને એ આપણા શરીરની અંદર વિવિધ રીતે આપણને ઉપયોગી થતા હોય છે. તો એનો મતલબ એવો થયો કે જે સજીવ છે એ સજીવોની બાહ્ય કાચી સામગ્રી છે એ બે પ્રકારની હોય, એક અકાર્બનિક સ્વરૂપની અને બીજી કાર્બનિક સ્વરૂપની. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે અકાર્બનિક પદાર્થો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે, જ્યારે બીજા સજીવો રહ્યા એ પોતાની બાહ્ય કાચી સામગ્રી તરીકે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થો જેવા આપણે ચર્ચા કરીએ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણીનો ઉપયોગ કરતા રહ્યા એ આપણને જોવા મળે છે અને જે સજીવોની બાહ્ય કાચી સામગ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે બાહ્ય કાચી સામગ્રીના મુખ્ય સ્ત્રોત કયા છે એના વિશેની આપણે વાત કરી. ત્યાંથી આગળ જીવન ટકાવી રાખવા માટે તમે કઈ કઈ ક્રિયાઓને જરૂરી ગણશો તો એની ચર્ચા આપણે કાલે પણ કરી હતી કે જીવન ટકાવી રાખવા માટે પોષણની ક્રિયા રહી એ થવી જોઈએ, જીવન ટકાવી રાખવા માટે શ્વસનની ક્રિયા રહી એ થવી જોઈએ, જીવન ટકાવી રાખવા માટે વહનની ક્રિયા રહી એ થવી જોઈએ, જીવન ટકાવી રાખવા માટે ઉત્સર્જનની ક્રિયા રહી એ થવી જોઈએ, જીવન ટકાવી રાખવા માટે વૃદ્ધિ અને વિકાસ થવા જોઈએ, જીવન ટકાવી રાખવા માટે આપણા શરીરની અંદર આણ્વીય ગતિ થવી જોઈએ અને જીવન ટકાવી રાખવા માટે પ્રજનનની ક્રિયા થવી જોઈએ. તો આવી બધી ક્રિયાઓ રહી એ આપણું જીવન રહ્યું એ ટકાવી રાખતું હોય. આવી બધી ક્રિયાઓ રહ્યા એ પર્યાવરણની અંદર અનુકૂલિત થઈ અને દરેક સજીવો રહ્યા એને જીવંત સ્થિતિમાં રાખતા હોઈએ છીએ. તો આપણા ઇન્ટેક્સના ચાર પ્રશ્નોની ચર્ચા હતી. પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7. આ ચારે ચાર જે પ્રશ્ન છે એ ચારે ચાર પ્રશ્ન રહ્યા એની અંદરથી પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 એ તમારે હોમવર્કની અંદર બુકની અંદર લખી અને તમને આપેલા મોબાઈલ નંબર ઉપર સબમિટ કરવાનો
प्रश्न नंबर छ अने प्रश्न नंबर सात। नवनीतना पेज नंबर नौ उपर आ बने प्रश्न आपेला छे। आ बने प्रश्न रिया ए तमारी बुकनी अंदर लखी अने तमने आपेला मोबाइल नंबर उपर तमारे सबमिट करवाना रहेशे। जय हिंद, जय भारत। घर में रहो, सुरक्षित रहो। नमस्कार।